માં વાવેતર કરેલો પાક નિષ્ફળ જતા અને દેવું નહીં જતા ઝેરી દવા પી ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું. ખેડૂતના આપઘાતથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ 6 મહિનામાં 2 ખેડૂતે આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘનશ્યામભાઈ નરસિંહભાઈ મીઠાપરા પોતાના ખેતરમાં કરેલા પાક ફેલ જવાને કારણે ચૂડા ગામના ખેડૂતે પોતાના જ ઘરે પોતાના પરિવારજનોને જાણકારી બહાર ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. ત્યારે ઝેરી દવા પીવાના સમાચાર પોલીસને મળતા ઘટના અંગેની જાણકારી મળતા ચૂડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસ સૂત્રો દ્વારા હાલમાં પ્રાથમિક માહિતી મળેલ જેને વિગત આપતા જણાવ્યું હતું કે ચૂડા ગામના ખેડૂત ઘનશ્યામભાઈ નરસિંહભાઈ મીઠાપરાના પિતા નરસિંહભાઈને 3 એકર જમીન આવેલી છે. તેમાં નરસિંહભાઈને 3 પુત્ર હોવાથી ત્રણેય પુત્રને 1-1 એકર જમીન વાવેતર કરવા માટે આપેલ છે. તેમાંથી ઘનશ્યામભાઈ નરસિંહભાઈ મીઠાપરા ઉંમર વર્ષ 50 1 એકર જમીનમાં વાવેલ ખેતરમાં પાક નિષ્ફળ જવાના કારણે અને દેવ થઈ જતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પાક વીમાનું ધિરાણ ઘનશ્યામભાઈ નરસિંહભાઈ મીઠાપરાને ન મળતા પાક નિષ્ફળ જતા દેવામાં આવી જતા આખરે ઘનશ્યામભાઈએ પરિવારને જાણકારી આપ્યા વગર જ પોતાના ઘરમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેવાની ઘટના બની હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ગામમાં ખેડૂત ઘનશ્યામભાઈ નરસિંહભાઈ મીઠાપરા આત્મહત્યા કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ચૂડા તાલુકામાં 6 મહિનામાં 2 ખેડૂત આપઘાતની ઘટના બનવા પામી છે. આના પહેલાં ચૂડા તાલુકાના ખેડૂતે પોતાના ખેતરમાં આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે 6 મહિનામાં ખેડૂતનો આપઘાતનો બીજો બનાવ બનતા જિલ્લામાં શોકનો માહોલ છવાયો છે. હિંમતભાઈ ગાંધી હું એવો હતો, મારા કાકાના છોકરાનો ફોન આવ્યો કે ભાઈ હું ગામમાં હતો. મારા કાકાના છોકરાનો ફોન આવ્યો કે કાકાએ આવી રીતે દવા પી દે તાત્કાલિક ગાડી લઈને આવો. એમને એક તો ખેતીમાં કોઈ પાક પીસભાઈ ગયો અને થોડીક ઘઉં આવ્યા તો એમાં કાલ રાતે ડોરા આવીને ખાઈ ગયા હતા અને થોડોક દાણાનો પ્રશ્ન હતો. માનસિક જેની પાસે લીધેલા હતા ને માનસિક ફોન કરીને ત્રાસ અમુક એમને માનસિક ટોર્ચર હતો. નિવેદનમાં મેં કીધું પાક નિષ્ફળના હિસાબે આવી રીતે અમારે થયેલો, પણ અત્યારે જે બનાવ બન્યો હતો એ પાક એમનું કહેવું એવું છે બધાનું, કેમ કે અહીંયા કેનલ આટલી ને પાક વીમો ન આવે, પણ અમારી જે જમીન રહી અહીંયાથી 5 કિલોમીટર કેનલ છે એટલે અમને કોઈ જાતનો લાભ મળતો નથી. અને અમારા કૂવામાં 95 ફૂટ કૂવો છે, એમાં 1 કલાક થી 1.5 કલાક પાણી હાલે છે. એમાં 3 એકરમાં 1 એકર ઘનશ્યામભાઈને અને મારા બપ્પાની 3 ભાઈઓ એમાં 3 એકર જમીનમાં 3 ને 80 એકર 2 છોકરા છોકરી 1 છોકરી એ વિકલાંગ છે. શાહરૂખ સિપાઈ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરેન્દ્રનગર.